છોટાઉદેપુરથી સાંસદ જશુભાઈ રાઠવાની જનસેવા કાર્યવૃત્તિ સામે આવી નસવાડી ક્વાટ રોડ ઉપર પલસાણી પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો લાંબા સમયથી રસ્તો બંધ રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે જેને લઈને સ્વતંત્રતા પર્વની ઉજવણી કાર્યક્રમમાંથી પરત ફરતા સાંસદ જશુભાઈ રાઠવાએ ટ્રાફિક જામ જણાતા સાંસદ ગાડીમાંથી ઉતરીને ઘટના સ્થળે પહોંચ્યા અને જાતે વૃક્ષ કાપી રસ્તો ચાલુ કરાવ્યો સાંસદ ડીવાયએસપી અને પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી જે બાદ રસ્તો ખુલ્લો કરી સાંસદે વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ખુદ સાંસદ તરફથી પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા કે જેનાથી સામાન્ય જનતાને હાલાકી ન ભોગવવી પડે અંબાજીથી મહત્વના મોટા સમાચાર અંબાજી પંથકમાં વરસાદી માહોલ એક સપ્તાહ બાદ ફરી વરસાદ શરૂ થયો છે બપોર બાદ એકાએક ધીમી વરસાદની શરૂઆત થઈ છે એક સપ્તાહથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા આજે પડેલો વરસાદ ખેડૂતો માટે કાચા સોના બરાબર સાબિત થઈ રહ્યો છે ગરમીમાં પણ લોકોને આંશિક રાહત મળી છે હજી આકાશમાં કાળા ડિબાંગ વાદળ વધુ વરસાદ થાય તેવી શક્યતા વર્તાવી રહ્યા છે તો અંબાજીથી સમાચાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની પણ જાણકારી છે પરંતુ અંબાજીમાં સારા એવા પ્રમાણમાં વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે રજાનો દિવસ હોય અનેક શેરીઓની અંદર જ્યારે વરસાદ થયો હતો તો રસ્તામાં સુમસામ જોવા મળ્યા પરંતુ ખેડૂતો માટે આ વરસાદ ખુશી લઈને આવ્યો છે શહેરના લોકો માટે પણ ગરમીથી રાહત લઈને આવ્યો છે આજે પારસી બંધુઓનું નવું વર્ષ એટલે નવરોઝ આજે નવા વર્ષના દિવસે દેશભરના પારસીઓએ નવા કેલેન્ડર વર્ષ તેરસો ચોરાણું ના પ્રથમ દિવસની ઉજવણી કરી હતી વિશ્વના સૌથી મોટા ધર્મસ્થળ વલસાડના ઉધવાડા ખાતે પારસીઓએ પોતાના ઈષ્ટદેવ પવિત્ર આતશ બહેરામની

નવરો સાથે આવ્યો છે પારસી સમાજનું તેરસો ને ચોરાણું સાલ આજે બેસું છે અને એ બેસતા સાલની ઉપર હું દાદા અને હસ્ન છે અને દુઆ ગુજારું છું આજના વખતમાં આપનું દેશ જ્યારે પ્રગતિના પંથે છે ત્યારે અમારા સમાજનો પૂરેપૂરો સાથ દેશભરમાં આજે સૌ કોઈ અઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર ડીસીપી ઝોન એક તરીકે ફરજ બજાવનારા સજ્જનસિંહ પરમાર ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત થયો વીજ ઇન્જિનિયરથી પોતાના કરિયરની શરૂઆત કરનારા સજ્જનસિંહ પરમાર તરીકે ગુજરાતમાં ત્યારે સજ્જનસિંહ પરમાર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં એસપી તરીકે ફરજ તેમજ શહેરમાં ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે પંદરમી ઓગસ્ટ નિમિત્તે શ્રીનો મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે અમોએ અઢાર ઓગણીસ વર્ષની સર્વિસ પૂરી કરેલ છે બે હાજર પાંચમાં અમો ડાયરેક્ટ ડીવાયસપી તરીકે લાગેલ હતા ને બે હાજર બાર માં આઈપીએસ નું નોમિનેશન મળ્યું ડીવાયપી માં અમોએ રાજકોટ શહેરમાં જામનગર વેરાવળ ડીસા રાધનપુર માં નોકરી કરેલ હતી અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી પોલીસ કમિશનર જી એસ મલિકે ધ્વજવંદન કર્યું હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્ર વાજાએ ગોળી મારી આપઘાત કરવાની ઘટનાને પગલે મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી પોલીસ કમિશનરે સાયબર ક્રાઇમની ઘટનાઓને પહેલા પગલે સાવચેત રહેવાની પણ લોકોને અપીલ કરી છે આ તરફ સુરત શહેર પોલીસ દ્વારા પણ પંદરમી ઓગસ્ટની ઉજવણી કંઈક અલગ રીતે કરવામાં આવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે ડીસીપી દ્વારા એક ખાસ મૂવીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારી જોડાયા હતા અને તમામ મહિલા કર્મીઓ દ્વારા ડીસીપી તથા તમામ અધિકારીઓનો આભાર પણ માનવામાં આવ્યો હતો પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર બધા તહેવાર આવે ત્યારે બંદોબસ્ત હોય પણ આ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એ બે દિવસો છે પોલીસના તહેવાર છે આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ઝોન થ્રીની મારી ટીમ દ્વારા એક મૂવી જોવાનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે જેમાં મારા જે ટોટલ પાંચ પોલીસ સ્ટેશન છે આ પાંચે પાંચ પોલીસ સ્ટેશનની અંદર જે મહિલા કર્મચારી છે જેમાં કોન્સ્ટેબલથી લઈને સબ ઇન્સ્પેક્ટર સુધીના જેટલા બી મહિલા કર્મચારી છે આજે બધાને અહીંયા મૂવી જોવા માટે આમંત્રણ આપવામાં આવેલું છે તે અમને મૂવી જોવા માટે બોલાવ્યા છે અને એન્જોયમેન્ટ કરવા માટે બોલાવ્યા છે એ માટે અમે અમારા ડીસીપી સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ એ વાત બહુ સારી છે કે સાહેબે હજી અમને બધી પોલીસ મહિલા જે છે કારણ કે અમે કોઈ પણ કામ કરીએ સ્ટ્રેસફુલ કામ કરતા હોઈએ છીએ અમે અને હાલ જે અમે ટ્રેસ મૂકીને બધું ઘરે મૂકીને અમે આવ્યા છીએ અને આજ પોલીસ પરિવાર એટલે આમ મોટા ભાઈ તરીકે અમારા ડીસીપી સર અમને ટ્રીટ કર્યા છે અદરવા અમદાવાદમાં સોના ચાંદીના ભાવ ઘટતા હવે બજારમાં સોના ચાંદીની ખરીદી કરાઈ રહી છે ત્યારે રક્ષાબંધનના તહેવારને લઈને શહેરમાં સોના ચાંદીની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે બહેનો પોતાના ભાઈ માટે જ્વેલર્સની દુકાનમાં સોના ચાંદીની રાખડી ખરીદતી જોવા મળી રહી છે માર્કેટમાં સોના ચાંદીની રાખડીની આવનવી વેરાયટી જોવા મળી છે વેપારીઓએ સોનામાં એસી લાખની રાખડી જ્યારે ચાંદીમાં પચાસ લાખની કિંમતનો સ્ટોક રાખ્યો છે આ વખતે રાખડી ખરીદવા માટે જ્વેલર્સની દુકાનમાં સૌથી વધારે ભીડ જોવા મળી રહી છે મહત્વનું છે કે આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ બોતેર હજાર નવસો જોવા મળ્યો જે ગઈકાલે બોતેર છસ્સો હતો જ્યારે આજે ચાંદી ત્ર્યાશી હજાર ચારસોના ભાવ પર જોવા મળી જેને લઈને બહેનો રુદ્રાક્ષવાળી ઓમ ગણપતિ લખેલી રાખડીઓ વધારે પસંદ કરી રહી છે ત્યારે સોના ચાંદીના ભાવમાં જે ઘટાડો થયો છે તેમાં બહેનો છે તે સૌથી વધારે રાખડીની ખરીદી કરતી જોવા મળી રહી છે ખાસ કરીને માર્કેટમાં આ વખતે સોના ચાંદીની ખરીદીનો ટ્રેન્ડ છે એમાં પણ સોના ચાંદીની રાખડી ખરીદવી તે ખાસ કરીને બહેનો માટે ખૂબ જ મહત્વનું એટલા માટે કારણ કે આમ તો રક્ષાનું પ્રતિક એટલે રાખડી પરંતુ આર્થિક પરિસ્થિતિની અંદર પણ ખાસ કરીને ભાઈને મદદરૂપ થઈ શકાય સોના ચાંદીની ખરીદી કરી શકાય ને એ ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ થાય તે પ્રકારનો વિચાર બહેનો હોય છે છે અને આ પ્રકારના વિચાર સાથે બહેનો રાખડી ખરીદવા આપ જોઈ રહ્યા છો ચાંદીમાં પણ અવનવા ટ્રેન્ડિંગ રાખડીની વેરાયટી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને રુદ્રાક્ષ જે રાખડી છે તેની સાથે આ વખતે બેલ્ટ પણ આવી ગયા છે આ પ્રકારના બેલ્ટ છે તે માર્કેટમાં જોવા મળે છે કે જેમાં ચાંદીની ખરીદી કરનારી સાથે આ પ્રકારના બેટ છે તે રાખડી માટે લોકો પસંદ કરી રહ્યા છે મારી સાથે ગ્રાહકો છે તેમની સાથે વાતચીત કરીશું અશું નામ છે તમારું અને રાખડી પસંદ આવી છે કે કેમ હા હા ચોક્કસ પસંદ આવી છે મારું નામ પારુલ છે અને હું ભાઈ માટે ટ્રેન્ડિંગ રાખડી લેવી હતી એટલે અહીંયા જોવા આવી છું કેવા પ્રકારની રાખડી તમને વધારે પસંદ છે અને શા માટે રુદ્રાક્ષ બહુ પસંદ છે કેમ કે કોલેજ જાય છે તો રુદ્રાક્ષ ને બ્રેસલેટ જેમ પહેરી શકે એટલે અને માત્ર ચાંદીની ખરીદી કરશું કે સોનાની ના ના બંને જોઈશું જે પણ ગમશે તમારો શું પ્લાન છે ચાંદીની ખરીદી સોનાની ખરીદી શા માટે શા માટે રાખડી આ પ્રકારે સોના ચાંદી માં ખરીદી રહ્યા છો ખરીદી કરવાનો મેઇન આશય એ છે કે ચાંદીને સોનું એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ ગણાય છે બરાબર છે આમ ભાઈને આ રીતે આપીએ તો એમને આ આર્થિક રીતે એમને એક હેલ્પ થઈ જશે આગામી દિવસ કે આગામી વર્ષોમાં ગોલ્ડ અને આ ચાંદી અનો ભાવ વધતો જવાનો છે એટલે એક જાતનું લેડીઝ માટે એક ઇન્વેસ્ટમેન્ટ છે અમારી સાથે ખાસ કરીને જ્વેલર્સ માલિક છે તેમની સાથે વાત કરશું કિશોરભાઈ સોની કિશોરભાઈ શું કહેશો કેવા પ્રકારની રાખડીનો ટ્રેન્ડ છે કેટલી ખરીદી થઈ ખાસ કરીને રાખડીની સોના ચાંદીની ખરીદી કેટલી થઈ સોના ચાંદી રાખડીનું વેચાણ ગત વર્ષ કરતાં આ વર્ષે ઘણું સારું મનાય છે કેમ કે ચાંદી અને સોનું ચાંદી એક તો આરોગ્ય માટે ઘણી સારી હતી તેને પહેરવાથી શરીર સ્વસ્થ રહેતું હોય છે એવું જૂની માન્યતા ગણાય છે અને એક ઇન્વેસ્ટમેન્ટ બી સારું ગણાય છે કે સોનું ચાંદી એક ઇન્વેસ્ટ કરવું એક ઇન્વેસ્ટ મતલબ બેસ્ટ ઇન્વેસ્ટ છે આવનારા દિવસ

તાળા મારેલા છે છે હવે કોઈ દુર્ઘટના ઘટે અથવા હાલમાં જે રીતે ડ્રગ્સના કેસ સતત જોવા મળી રહ્યા છે કે જે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ડ્રગ્સ અલગ અલગ થેલામાં આવી રહ્યું છે તો તેને પકડવા માટે પોલીસ એક તરફ એક્ટિવ હોવી જોઈએ વધુ પોલીસ ફોર્સ ત્યાં આગળ હોવી જોઈએ તેના બદલે પોલીસ ચોકીને તાળા મારી દીધા છે બીજી તરફ આજે જે દ્રશ્યો જોઈ રહ્યા છો માનવ ને લઈને કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ વધુ માહિતી મેળવીશું કિર્તેશ પાસેથી કિર્તેશ કેટલું મહત્વનું છે અત્યારના પોલીસ ચોકી બંધ હોવાને કારણે દુર્ઘટના થવું અથવા તો તેને લઈને જે ડ્રગ્સના કેસ છે તેમાં કંટ્રોલ કરવું બિલકુલ વિદ્યાત સુરતનો સુવાલી બીચ છે પર્યટન સ્તર તરીકે દિલ દિલ આગળ વધી રહ્યું છે ત્યારે આજે 15મી ઓગસ્ટ હોવાને લઈને રજાનો દિવસ છે લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે અને બે દિવસ પહેલા આ દરિયા કિનારે જે કહી શકાય કે બે કરોડ એટલે કે ત્રણ કિલો કરતા વધુ અફઘાણી ચરસ નો જથ્થો મળી આવ્યો હતો જથ્થો મળી આવ્યો હતો એટલે કે આ સમયે પોલીસે ત્યાં હાજર રહેવું જોઈએ નહીં કે પોલીસ ચોકીને તારું મારી દેવું જોઈએ જેને લઈને ચોક્કસ કહી શકાય તો દુર્ઘટના બને કે આ પ્રકારની ઘટના ખુબ જ ગંભીર વસ્તુ કહી શકાય આભાર ખીતે સમગ્ર માહિતી બદલ